હેલો બાળકો, કેમ છો તમે બધા? મજામાં? આજે આપણે વિષય ગુજરાતીમાં કક્કાની ઓળખ કરવાના છીએ. કક્કો પહેલાં ઓળખતા અને બોલતા આવડી જાય તો લખતા તો ફટાફટ આવડી જાય. તો ચલો બરાબર ધ્યાનથી કક્કો ઓળખજો અને બોલજો. ક, જો મેં અહીંયા એકેય કક્કાના અક્ષર સાથે એના ચિત્ર નથી લીધા. શું કામ? કારણ કે આપણે ક કબૂતરનો ક કે ક કમળનો ક, ખ ખટારાનો ખ એમ બોલવાનું નથી. આપણે ફક્ત ક ખ ગ એવી જ રીતે બોલવાનું છે, અને તમારે પણ ઘરે એવી જ રીતે બોલવાનું છે, એના ચિત્ર સાથે બોલવાનું નથી, નહીતર વાંચતા આવડે નહીં. તો મારી સાથે બરાબર હું જેમ બોલાવું એમ જ બોલો અને ઘરે એમ જ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ક ખ ગ ઘ ચ છ જ, ફરી બોલાવું છું. જુઓ, ચિત્ર સાથે બોલવાનો નથી, એકલો કક્કો બોલવાનો અને એકલો કક્કો ઓળખવાનો, સાથે ચિત્ર ઓળખવાના નથી. ક ખ ગ ઘ ચ છ જ, ઝ ટ ઠ ડ ઢ અણ ત, ફરી બોલાવું છું. ઝ બોલો બધા, ઝ ટ ઠ ડ ઢ અણ ત, થ દ ધ ન પ ફ બ, ફરી બોલાવું છું. થ દ ધ ન પ ફ બ, ભ મ ય ર લ વ શ, ફરી બોલો બધા મારી સાથે બોલજો. ભ મ ય ર લ વ શ, શ સ હ અળ ક્ષ અને જ્ઞ, ફરી વાર શ, આને શું કહેવાય? ફાળ્યો શ. શ સ હ અળ ક્ષ જ્ઞ. જુઓ, આપણે કક્કો લખવાની શરૂઆત કરીએ એ પહેલાં તમારે રોજ કક્કો બોલવાનો અને ઓળખવાનો. કક્કો ઓળખતા આવડી જવો જોઈએ, આડો અવળો ઓળખવાનો. ક ખ ગ ઘ એમ લાઇનમાં તો કદાચ બોલતા આવડી જાય, પણ મમ્મી આડા અવળા અક્ષર ઉપર આંગળી મૂકે અને તમારે જવાબ દેવાનો, અને ચિત્ર સાથે ઓળખવાનો નથી. એકલો કક્કો કથી જ્ઞ રોજ સવારે અને સાંજે બોલવાનો, અને કેવી રીતે બોલવાનો? જોઈ જોઈને બોલવાનો, એટલે આપણને ઓળખાઈ જાય. જેમ ડૉક્ટર દવા આપે ને કે બે ટીકડી સવારે અને બે ટીકડી સાંજે, એમ તમારે પણ રોજ સવારે અને સાંજે એક એક વાર કક્કો બોલવાનો, ઓળખવાનો છે. એટલે જ્યારે લખવાનું શરૂ કરીએ ત્યારે તમને જલ્દી અને સરસ રીતે લખતા આવડી જાય. બાય બાય બાળકો.